એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, જના દેશના બીજા બુલેટિનમાં આપનું સ્વાગત છે. ફિર એક બાર મોદી સરકારનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. અમને મળતા સમાચારો મુજબ એનડીએ 300 બેઠકો ઉપર પોતાની જીત નિશ્ચિત તરફ આગળ વધી ગયું છે, જ્યારે કોંગ્રેસ 100 સીટોની આસપાસ અને અન્ય પક્ષો 100 સીટોની આસપાસ રહેશે તેવા સ્પષ્ટ ચિતાર મળી ચૂક્યા છે, જેના પગલે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ વર્તાઈ રહ્યો છે. ઢોલ નગારા ફટાકડા તો ડાન્સ કરતા કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય તેમજ મતગણતરી કેન્દ્રોની બહાર જોવા મળી રહ્યા છે. 7 રાજ્યોમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. તો ફરીથી એકવાર ચર્ચા કરવા માટે એસ લાઈવ અને સૂર્યકાલના ગ્રુપ એડિટર અજય દવે આપણી સાથે છે. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. સર, હાલના તબક્કે ભાજપ કેટલી સીટો મેળવશે, કોંગ્રેસ અને અન્ય કેટલી સીટો મેળવશે? ફિર એકવાર મોદી સરકાર, જીગી સાથે કહ્યું એ પ્રમાણે, સમગ્ર જગ્યાએ મોદીત્વનો જાદુ, સમગ્ર દેશમાં મોદીત્વનો જાદુ. આમ જોવા જઈએ તો મોદીનું સ્ટ્રીમ રોલર ફરી વળ્યું છે. મારું નામ પાર્શ્વ શાહ છે. નારાયણપુરાની દરેક વ્યક્તિઓ અહીંયા હાજર છે. આજે જે પ્રચંડ ભારતીય જનતા પાર્ટીની જીત દેખાય છે એ દરેક કાર્યકર્તાઓની મહેનત, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહનો સાથ સહકાર અને 125 કરોડ દેશવાસીઓની લાગણી આજે દેખાઈ રહી છે. આજે દરેકના, તમે ડ્રેસ ઉપર જોઈ શકશો તો કેસરી કલર છે, માથા ઉપર કેસરી કલર છે, અને કદાચ અત્યારે કદાચ બ્લડ સેમ્પલ લેવામાં આવે તો દરેક કાર્યકર્તાઓનું બ્લડ સેમ્પલ પણ કેસરી જ નીકળશે. આજે આ બોલું છું નારણપુરાથી. મને ખોટા વચનો હવે પોકળ થયા અને વિશ્વાસ અને વિકાસની જીત થઈ છે જે આજે દેખાઈ રહી છે. પપ્પુ ફિર સે ફેલ હો ગયા. જે નરેન્દ્ર મોદી ફેન ક્લબ વતી અહીંયા નાસ્તાનું તથા બીજા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, અને છેલ્લા કેટલા વર્ષોથી સાહેબની સાથે અમે લોકો સંકળાયેલા છીએ, અને નરેન્દ્ર મોદી ફેન ક્લબ વતી આજે નારણપુરામાં એક જલસાનો ઉત્સાહ સાથેનો કાર્યક્રમનું પણ આયોજન કર્યું તથા નાસ્તાનું પાણીની વ્યવસ્થા પણ. આજના પરિણામ વિશે તમારું શું કહેવું છે? આજના પરિણામ વિશે તમારું શું કહેવું? બસ પરિણામ તો અમારે કહેવાની જરૂર નથી. લોકો જાય, જનતાએ બતાવી દીધું કે આ શું થઈ રહ્યું છે. લોકોને એવું બધું કશું નહીં થાય, પણ જે તે થઈ ગયું એ લોકોને પણ સપનું થઈ ગયું. કોઈ પણ જગ્યા બાકી નથી કે જ્યાં આગળથી બીજેપી માટેના સારા સમાચારો ન હોય. કોઈ પણ રાજ્ય એવું બાકી નથી કે જ્યાં આગળથી બીજેપીને સૌથી વધારે સીટો પ્રાપ્ત ના થઈ હોય. ચોક્કસ વાત કરીએ તો હાલના તબક્કે 300 સીટોની જીત નિશ્ચિત થઈ છે, પરંતુ 342 સુધી જઈ શકે ભાજપને, એટલે કે એનડીએને, અને એમાં અલગ અલગ એનડીએના પક્ષો થઈને 342 સુધી ભાજપ, એટલે કે એનડીએ સરકાર સુનિશ્ચિત, ખાસ કરીને મોદી સરકાર ફરી એક વખતે પોતાના જોશ, દમ અને સમગ્ર એક જોવા જઈએ તો સમગ્ર દેશમાં એકલું ભાજપની લહેર, એટલે કેસરિયા લહેર જોવા મળી રહી છે. જ્યારે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસને એક તબક્કે એવું હતું કે જ્યાં આગળ અમેઠીની સીટ, કે જે પરંપરાગત કોંગ્રેસની સીટ કહેવાય, અને જ્યાં આગળથી રાહુલ ગાંધી લડી રહ્યા છે તેવા, તેમને પણ પાતળી બહુમતીથી જીત મેળવે એવું લાગી રહ્યું છે. કારણ કે ત્યાં આગળ સ્મૃતિ ઈરાની તેમને બહુ જ કડક કાંટેકી ટક્કર આપી રહ્યા છે. તો આમ જોવા જઈએ તો કોંગ્રેસનું હાલત બહુ જ ખરાશ, આમ જોવા જઈએ તો ખસ્તા કહેવાય. કારણ કે આગળની વખતના સમય, જે 2014માં જે ઇલેક્શન હતું અને એમાં જેટલા પરિણામો પ્રાપ્ત થયા હતા તેટલા જ પરિણામો તે વિધાનસભાની ગત વિધાનસભાની ચૂંટણીઓમાં સારા દેખાવ કરવા છતાં પણ લોકસભાની ચૂંટણીમાં તેઓ સદંતર નિષ્ફળ રહ્યા હોય, એટલે કે રાહુલ ગાંધીનો
ચોકીદાર ચોર અને રાફેલ બંને મુદ્દા અથવા તો બંને નારા ફેલ થયા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે અન્ય નાના પક્ષોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન સર્જાયું હતું. આ મહાગઠબંધન એવું લાગી રહ્યું હતું કે 80માંથી 40 કે 50 સીટો પર આવશે, પરંતુ આજે એ પણ સદંતર નિષ્ફળ રહ્યું છે. એવી જ રીતના બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં પણ દીદીનો જાદુ ઓસર્યો હોય તેવું લાગી રહ્યું છે. આમ અન્ય પક્ષો, જ્યાં અમુક નાના નાના રાજકીય પક્ષોનો તો સંપૂર્ણ સફાયો આ મોદીના સ્ટીમ રોલરમાં થઈ ગયો છે. એટલે આપણે ચોક્કસ કહી શકાય કે અમિત શાહની ચાણક્ય નીતિ અને મોદીના મોદીનો વિકાસનો જાદુ સૌના ઉપર માથે ચડીને બોલે છે. અને એમ કહીએ તો મોદી સંપૂર્ણ મોદીત્વનો જાદુ સમગ્ર દેશમાં અને દેશની બહાર પણ અત્યારે લાગી રહ્યો છે. જી, ગુજરાતની વાત કરી, ગુજરાતમાં ભાજપની સ્થિતિ અને તેમાંય આ જીત નિશ્ચિત થયા પછી વિજય રૂપાણી પત્રકારોને સંબોધ્યા છે તે વિશે આપ શું કહેશો? ચોક્કસ જીગીજા, ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, આ શબ્દ ચોક્કસ વાપરી શકાય. કારણ કે 26માંથી 26 બેઠકોમાંથી એક પણ બેઠક કોંગ્રેસ મેળવવામાં નિષ્ફળ રહી છે એવું અત્યારે સુનિશ્ચિત થઈ ચૂક્યું છે. કારણ કે 22 જેટલી સીટો ઉપર 1 લાખની આસપાસની લીડ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રાપ્ત કરી ચૂક્યા છે, જેનો મતલબ એવો થાય કે આ લીડ હવે એમના માટે કાપવી અશક્ય થઈ ચૂકી છે. જ્યારે બીજી પણ 50,000ની ઉપરની લીડ છે, જેનાથી 26એ 26 બેઠકો કોંગ્રેસ ગુમાવે છે અને ભાજપ ચોક્કસ પ્રાપ્ત કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જેવા કે ભરત સોલંકી, પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ 1 લાખ અથવા તો 50,000ની લીડથી હારી રહ્યા છે. આ એક બહુ જ કોંગ્રેસ માટે, ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ માટે ખૂબ જ માઠા અને નેતાગીરી નિષ્ફળતાના સમાચારો કહી શકાય છે. કારણ કે નેતાગીરી આ વખતના જેટલા પણ ઇલેક્શન કેમ્પેન થયા ત્યાંની વાત કરીએ જીગીશા, તો એમ લાગી રહ્યું હતું કે કોંગ્રેસ દેખાવ સારો કરશે અને ખાસ કરીને 2 કે 3 સીટ તો ચોક્કસ મેળવશે, પરંતુ કોંગ્રેસની આ નેતાગીરી એમાં આ નિષ્ફળતાનો પ્રાપ્ત થઈ રહી છે. હા, હવે જ્યારે 26 બેઠકો બીજેપીને, એટલે બીજેપીના ગુજરાતમાં માહોલ કહીએ તો બીજેપીના કાર્યકરોથી લઈ ને રૂપાણી સુધીના દરેકે દરેક ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોઢા ઉપર એક અલગની લહેર, કારણ કે મોદી એક તો વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને તેમાં પણ ગુજરાતે પોતે 26એ 26 બેઠકો ગત વખત 2014ની જેમ જ ફરી 26 બેઠકો આપી છે. એટલે અને આની બીજી સાથે વાત કરીએ તો પેટાચૂંટણી, જે 4 પેટાચૂંટણી હતી વિધાનસભાની, એમાં પણ ભાજપે જોરદાર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે રૂપાણી સરકાર માટે તો આ એકદમ આનંદના સમાચાર, આનાથી વધારે કોઈ હોઈ જ ન શકે. કારણ કે સારામાં સારો દેખાવ રૂપાણી સરકારે અહીંયા કરી બતાવ્યો છે. વાત કરીએ તો આજે કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવા માટે વિજય રૂપાણી પહોંચી ચૂક્યા હતા. વિજય રૂપાણીની સાથે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને રૂપાલાજી તેમજ ભરત પંડ્યા પણ ઉપસ્થિત હતા, જેઓએ આ વિજયને ગુજરાતની જનતાનો વિજય કહ્યો અને કહ્યું કે અમને જનતાએ જે વિજય અપાવ્યો છે, જેથી અમારા ઉપર જવાબદારી નાખી છે અને આ જવાબદારીનું અમે સંપૂર્ણ અને ગુજરાત રાજ્યને શોભે તે રીતનું કાર્ય કરી અને અમે જનતાને ફરીથી અમારા વિજય માટે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના નારા તેમજ દેશ ભાવનાનો જે નારો છે તેને મજબૂત બનાવ્યો છે તેવું પણ તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર સૌના માટે છે અને સૌના માટે જ કાર્ય કરી રહી છે તેવું મજબૂત વિશ્વાસ જે લોકોએ એમનામાં મૂક્યો છે તેનો પણ તેમણે આભાર માન્યો હતો. જી, ઉત્તર પ્રદેશનું મહાગઠબંધનની વાત કરીએ, નિરાશાજનક રહ્યું છે પરિણામો અને પશ્ચિમ બંગાળમાં પણ દીદીની દાદાગીરી નથી ચાલી, તેના વિશે આપ શું કહેશો? ચોક્કસ, મહાગઠબંધન સંપૂર્ણ નિષ્ફળ. કારણ કે અહીંયા આગળ આજે પણ બીજેપી 45થી વધુ સીટો સાથે આગળ વધી રહી છે. એનો મતલબ એવો થઈ રહ્યો છે કે મહાગઠબંધનને કોઈ પણ હિસાબે કંઈ પણ જોઈએ તેટલી સફળતા પ્રાપ્ત થઈ નથી.
હવે જ્યારે વાત કરીએ તો દીદીની, કારણ કે સૌથી વધારે આ વખતના ઇલેક્શનમાં ચર્ચા, જીગીજા તમને પણ ખ્યાલ હશે કે આપણે વાત એ વચ્ચે કરી ચૂક્યા હતા કે સૌથી વધારે ચર્ચાસ્પદ જો આ વખતનું ઇલેક્શન હતું તો એ પશ્ચિમ બંગાળનું, કારણ કે ત્યાં આગળ દરેક વખતે હિંસા સર્જાઈ હતી, તેમજ બૂથ કેપ્ચરિંગ સુધીના બનાવો બન્યા હતા, સાથે સાથે નેતાઓના ભાષણ માટે પણ એમને રોકવામાં આવ્યા હતા ત્યાં સુધીના બનાવો બન્યા હતા, એટલે સૌથી વધારે ચર્ચાસ્પદ જગ્યા રહી હતી તો એ આ હતી. તો એમાં પણ એવું લાગતું હતું કે ભાઈ આ અહીંયા પશ્ચિમ બંગાળમાં મમતા જે મુખ્યમંત્રી છે તે જેઓ કંઈ પણ, એટલે એને આપણે એમની સીટો જાળવી રાખશે અથવા તો એમનો જાદુ છવાયેલો રહેશે, પરંતુ આ વખતે એવું થયું જ નથી. બીજેપીએ એનો બીજેપીએ પોતાનો જાદુ ત્યાં પણ ફેર્યો છે અને ત્યાં 20થી વધુ બેઠકો, આ એક બહુ જ મિરેકલ વાત છે, 20થી વધુ બેઠકો સાથે તેઓ આગળ આવી ચૂક્યા છે. જ્યારે આવી જ બનાવ એક બીજો બન્યો છે કે બિહારમાં પણ લાલુ અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો એમ કહી શકીએ તો ચાલે, કારણ કે ત્યાં આગળ પણ 5 કે 7 બેઠકો સાથે જ લાલુ અને કોંગ્રેસ ગઠબંધન ચાલી રહ્યું છે, જ્યારે બાકીની તમામે તમામ બેઠકો એ નીતીશ ભાજપને મેળવી ચૂક્યું છે. એટલે આ પણ એક બહુ જ જે ગઠબંધનની રાજનીતિ, એમાંય ખાસ કરીને કોંગ્રેસ અને કોંગ્રેસ સિવાયના અન્ય સાથી પક્ષો અથવા તો અન્ય પક્ષો જે પોતાના રાજકીય પક્ષો જે પોતાના રાજ્યમાં કામ કરી રહ્યા હતા એ લોકો ઉપર ખાસી એવી ગાજ ગરી હોય અને લોકોએ, દેશના લોકોએ માત્ર મોદીને જ વોટ આપ્યા હોય તેવું સ્પષ્ટપણે રહ્યું છે. આમ મોદી લહેર સિવાય કંઈ જ નથી, આમ જોવા જઈએ તો એને મોદી સુનામી પણ કહી શકાય છે. એટલે ચારો તરફ મોદી લહેરના લીધે એમાં નાના પક્ષો પણ અને કોંગ્રેસ જેવા જૂના પક્ષોનો પણ સફાયો અથવા તો એ પક્ષોને ખાસું એવું વેઠવાનું આવી રહ્યું છે. જી, હવે હાલની પરિસ્થિતિ, કોંગ્રેસની સ્થિતિ કેવી રહેશે હાલની પરિસ્થિતિમાં? ચોક્કસ જીગીજા, કોંગ્રેસની હાલ પરિસ્થિતિ બહુ જ નબળી હોય તેવું લાગી રહ્યું છે. એમની નેતાગીરીથી માંડીને દરેકે દરેક સ્તરે, સંગઠનથી માંડીને દરેકે દરેક સ્તરે એમણે વિચારવાનું રહ્યું, સંગઠનમાં કેવી રીતના કાર્ય કરવું, સંગઠનની પદ્ધતિ કેવી હોવી જોઈએ એ પણ એમણે જોયું. કારણ કે અહીંયા સૌથી વધારે આશ્ચર્યજનક અથવા તો સૌથી નજીકની બાબત આપણે કહીએ તો કોંગ્રેસ સાત રાજ્યો એટલે કે ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ અને હરિયાણામાં સંપૂર્ણ સફાયો થયો છે, જ્યાં એક પણ બેઠક પ્રાપ્ત કરી. જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો 4 મહિના પહેલાં કોંગ્રેસની સરકાર બની છે. આવા સંજોગોમાં પણ જ્યારે લોકસભાનું સામાન્ય ઇલેક્શન થાય અને તેમાં એક પણ સીટ ન પ્રાપ્ત કરી શકે એ ખરેખર કોંગ્રેસ માટે ખૂબ જ નાલેસી ભર્યું છે. એટલે કોંગ્રેસને ફરી વિચારવાનો સમય, કારણ કે એમના ગઠબંધનમાં અથવા તો એમણે કરેલી કઈ કઈ ભૂલો કે જેના લીધે આટલું બધો કારમો પર્યા જાય તેમને પ્રાપ્ત કરવો પડે છે. વાત કરીએ તો દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે 5:30 વાગે નરેન્દ્ર મોદી પહોંચવાના છે, જ્યાં કાર્યકરોને તેઓ આભાર માનવાના છે. આ પહેલાં સંસદીય દળની બેઠક પણ 4:30 યોજાવાની છે, જેમાં નેતા કોણ નક્કી કરવા તેના બાબતની અને આયેલા જે કંઈ પરિણામો છે એના વિશે ચર્ચા થશે. આ ભાજપ સંસદીય દળની બેઠક મળવાની છે. આમ ભાજપ માટે અથવા તો ભાજપના જેટલા પણ ચાહકો છે, કાર્યકરો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્સાહનો, આનંદનો રહ્યો છે, કારણ કે સ્ટીમ રોલરની જેમ બધું જ જગ્યાએ મોદી મોદી થઈ ચૂક્યું છે. વાત કરીએ બીજી તો જેના પરિણામો અત્યારે આપણને શેરબજારમાં પણ જોવા, શેરબજારે પણ એને બહુ જ સારા રિએક્ટ કર્યું છે અને 40,000નો આંક શેરબજારે પાર કર્યો છે સેન્સેક્સે. આ પણ એક સારા સમાચાર લઈ આવી રહ્યું છે. તો આપણે ચોક્કસ એમ માનીએ છીએ કે ભાજપની સરકાર સરકારને પણ આર્થિક જગતે પણ સ્વીકાર્યું છે અને આર્થિક જગતે પણ એને બહુ સહજ સ્વીકારી અને આવનારા નવા દિવસોમાં મોદી સરકાર વધુ સુદ્રઢથી કામ કરશે તેવો વિશ્વાસ આર્થિક જગતે પણ મૂક્યો છે. એટલે આમ જોવા જઈએ તો આ પરિણામો એ દેશના માટેના કોઈ એક પક્ષ કે જે અત્યાર સુધીમાં કોંગ્રેસ પક્ષ એવો હતો કે જે બીજી વખતે સત્તા પ્રાપ્ત કરતો હતો, ગેર કોંગ્રેસી એવો પક્ષ કે જેણે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી છે. વાત કરીએ એનડીએમાં ભાજપની તો ભાજપે પોતે એકલે હાથે જ 290 સુધીની બેઠકો મેળવી છે. ચોક્કસ એનડીએની સાથે થઈને 342 સુધી એ જઈ શકે છે, પરંતુ 390 બેઠકો એટલે જે આપણે મેજિક આંક 272નો કહીએ છીએ એને પણ
એકલે હાથે વટાવી ચૂક્યા છે, એટલે મોદી અને મોદીત્વની લહેર એ ચારે તરફ, અને ખાસ કરીને જેમાં અમિત શાહે ગોઠવેલા, અમિત શાહે જે કાર્યકરો માટે અથવા તો જે પેજ પ્રમુખની જે વ્યવસ્થા, એમની જે માઇક્રો સંગઠન અથવા તો માઇક્રો જે ગોઠવણ હતી એ એકદમ સફળ રહી છે, જ્યારે આજની સામે બીજા કોઈ પણ રાજકીય પક્ષ ટકી શક્યો નથી એ પણ એક અગત્યની બાબત કહી શકાય. એટલે 100% કે મોદી સ્ટ્રીમ રોલ ફરી વળ્યું છે. ઇતિહાસના પન્નામાં કદાચ આજનો દિવસ એવી રીતે જ ભાજપ માટે સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. ચોક્કસ ચોક્કસ જીગીસા, તારી વાત એકદમ સાચી છે. જી અજય સર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ જીગીસા. તો દર્શક મિત્રો, અત્યારે હાલ ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. જગ્યાએ જગ્યાએ ઢોલ નગારા વાગી રહ્યા છે, લોકો ડાન્સ કરી રહ્યા છે. તો આજ સાથે ફરી મળીશું. મને આપો રજા. નમસ્કાર.